नमस्कार दर्शक मित्रों, अमारी आ यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत है। जो हजू सुधी तमे अमारी आ यूट्यूब चैनल ने सब्सक्राइब ना करी होय तो करी लेजो अने बेलना निशान पर क्लिक करी लेजो, जेथी आवनारा नवा वीडियो नी नोटिफिकेशन तमने मळती रहे। આજના મહત્વના સમાચાર પર નજર કરીએ તો ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ફરી એકવાર બાલા ફેંકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે। તેને ટીમ ઇન્ડિયાને ગોલ્ડ મેડલ અપાવ્યું છે। ભારતીય દિગ્ગજ ખેલાડી નીરજ ચોપરાએ બાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે। આ સાથે જ ભારત માટે આ 17મો ગોલ્ડ મેડલ હતો, જેના કિશોરને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો। આ રીતે બાલા ફેંકમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ બંને ભારતને મળ્યા છે। આગળના મહત્વના સમાચાર જોઈએ તો ભારતને પુરુષોની 4x400 મીટર રિલે રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે। મોહમ્મદ અનસ, અમોજ મોહમ્મદ અજમલ અને રાજેશે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે। અત્યાર સુધીમાં ભારતે 18 ગોલ્ડ મેડલ જીત્યા છે। આ સાથે ગોલ્ડ મેડલની સંખ્યા 81 પર પહોંચી ગઈ છે। આગળના મહત્વના સમાચાર જોઈએ તો આજે નમો સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ઓપનિંગ મેચ રમાશે। ગત વખતથી ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને રનર્સ અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે બપોરે 2 વાગ્યાથી મુકાબલો જામશે। આ વખતે ટુર્નામેન્ટમાં ઘણા ફેરફારો થયા છે। સૌથી મોટી ખાસ વાત એ છે કે આ વખતે સંપૂર્ણ વન ડે વર્લ્ડ કપ ભારતમાં જ રમાશે। આ પહેલાં 2011માં ટુર્નામેન્ટ ભારતમાં થઈ હતી, પરંતુ તે સંયુક્ત હોસ્ટમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ પણ હતા। આજે ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જેને લઈને જનપથથી મોટેરા સુધીનો રસ્તો સંપૂર્ણ બંધ રહેશે। મેટ્રો ટ્રેન પણ રાતના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે। આગળના મહત્વના સમાચાર જોઈએ તો કેન્દ્ર સરકારે 4 ઓક્ટોબર બુધવારે ઉજ્વલા યોજના હેઠળ 14.2 કિલોના એલપીજી સિલિન્ડર પર સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરવાની જાહેરાત કરી। ઉજ્વલા યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 9.6 કરોડથી વધુ કનેક્શન આપવામાં આવ્યું છે। આ યોજના 1 મે 2016ના રોજ ઉત્તરપ્રદેશના બલિયામાં લોન્ચ કરવામાં આવી હતી। નાણાકીય વર્ષ 2022-23માં આ યોજનાની સબસિડી પર ₹6100 કરોડનો ખર્ચ પણ થયો છે। બીજા મહત્વના સમાચાર જોઈએ તો અંબાજીમાં યાત્રાળુઓને માતાજીના પ્રસાદ તરીકે મહંથાર વિતરણ કરવામાં આવે છે। મહંથાર પ્રસાદની સંતોષકારક અને સુચારુ ચાલનને ધ્યાને રાખી સરકારે હંગામી ધોરણે મોહની કેટરર્સને ટેન્ડર પ્રક્રિયાના આધારે આપવામાં આવી હતી, પરંતુ ભેળસેળ ઘી મામલે તેને બ્લેકલિસ્ટ કરાઈ છે। હવે મોહનથાર પ્રસાદનો કોન્ટ્રાક્ટ ટચસ્ટોન ફાઉન્ડેશનને સોંપવામાં આવ્યો છે। બીજા મહત્વના સમાચાર જોઈએ, આમ આદમી પાર્ટી એએપીના રાજ્યસભા સાંસદ સંજયસિંહની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। બુધવારે સવારે 7 વાગે ઈડીની ટીમે તેમના દિલ્હી સ્થિત ઘરે પહોંચી હતી। 10 કલાક સુધી ચાલેલા દરોડામાં તેમની ધરપકડ કરવામાં આવી। જણાવવામાં આવી રહ્યું છે કે એક્સાઇઝ પોલીસી કેસના સંબંધમાં લગભગ 7 થી 8 અધિકારી તપાસ કરી રહ્યા હતા। એક્સાઇઝ પોલીસી કેસની ચાર્જશીટમાં સંજયસિંહનું નામ પણ છે। આ જ કેસમાં મનીષ સિસોડિયા જેલમાં છે। આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એચએએલએ બુધવારે પ્રથમ ટ્વિન સીટર લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ એલસીએ તેજસ ભારતીય વાયુસેનાને સોંપ્યું। આનો ઉપયોગ તાલીમ માટે કરવામાં આવશે। તે વજનમાં હલકું છે અને દરેક હવામાનમાં ઉડવા માટે સક્ષમ છે। ભારતીય વાયુસેનાએ એચએએલને 18 ટ્વિન સીટર એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે, જેમાંથી 8 આવતા વર્ષ સુધીમાં આપવામાં આવશે। બાકીના 10 એરક્રાફ્ટ 2026-27 સુધીમાં ઉપલબ્ધ થશે। આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ તો આસામની ભાજપ સરકારે મંગળવારે જણાવ્યું હતું કે રાજ્યના 5 મૂળ આદિવાસી મુસ્લિમ સમુદાયોની સામાજિક આર્થિક સ્થિતિની સમીક્ષા કરાશે, જેથી કરીને તેમના ઉત્થાન માટે પગલાં લઈ શકાય। મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આ સંદર્ભે રાજ્ય સચિવાલયમાં વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક યોજી હતી। આસામ સીએમઓએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે મુખ્યમંત્રી બિસ્વાએ સંબંધિત અધિકારીઓને આસામના આદિવાસી મુસ્લિમ સમુદાયો ગોરિયા, મોરિયા, દેશી, સેવત અને ચોલ્હાની સામાજિક આર્થિક સ્થિતિની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો હતો। સરકારે કહ્યું છે કે આ સમીક્ષાના આધારે મૂળ આદિવાસી લઘુમતીઓના વ્યાપક સામાજિક રાજકીય ઉત્થાનના હેતુથી યોગ્ય પગલાં લેવા માટે રાજ્ય સરકારને માર્ગદર્શન આપશે। જાપાનથી મોટા સમાચાર આવી રહ્યા છે। જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાય છે। આ ભૂકંપની તીવ્રતા 6.6 હોવાનું સામે આવ્યું છે। આ પછી જાપાનની હવામાન એજન્સીએ પણ સુનામીને લઈને ચેતવણી જારી કરી છે। જાપાનના સમય અનુસાર 5 ઓક્ટોબરે સવારે 11 વાગે ભૂકંપ આવ્યો હતો। સાવચેતીના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે। ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર શિખર ધવન વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ધવને તેની પત્ની આયશા મુખર્જીથી છૂટાછેડા લીધા છે। દિલ્હીના પટિયાલા હાઉસ સંકુલમાં આવેલી ફેમિલી કોર્ટે શિખર ધવનના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે। કોર્ટે એ પણ સ્વીકાર્યું કે શિખર ધવનની પત્નીએ ધવનને તેના એકમાત્ર પુત્રથી વર્ષોથી અલગ રહેવા માટે દબાણ કરીને માનસિક પીડા આપી હતી। ફેમિલી કોર્ટના જજ હરીશકુમારે છૂટાછેડાની અરજીમાં ધવન દ્વારા તેની પત્ની પર લગાવવામાં આવેલા તમામ આરોપોને સ્વીકારી લીધા હતા। ફેમિલી કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે ધવનની પત્નીએ કાં તો ઉપરોક્ત આરોપોનો વિરોધ કર્યો નથી અથવા પોતાનો બચાવ કરવામાં નિષ્ફળ રહી છે।
તો આ હતા આજના મહત્વના સમાચારો. જોતા રહો ન્યૂઝ 24 ગુજરાતી.